અમારા સભ્યના કામનો હિસાબ કરીએ કે જેઓ અભિનેતા પણ છે અને નેતા પણ છે, અભિનય અને નેતાગીરી તેઓને વારસામાં મળી છે. અમે વાત કરી રહ્યા છીએ ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાની. 5 વર્ષમાં જનતાની અપેક્ષાઓ પૂરી થઈ કે નહીં, આવો જોઈએ. ઈડરિયો ગઢ અહીંનું ગૌરવ છે, જેની ગોદમાં વસેલું છે ઈડર. આ વિધાનસભા મત વિસ્તારમાં ઈડર ઉપરાંત બરડાલી તાલુકાના ગામોનો પણ સમાવેશ થાય છે. 200 જેટલા ગામડા આ મત વિસ્તારમાં આવે છે. કુલ 2,83,000 મતદારો છે, જેમાં 21% ક્ષત્રિય ઠાકોર, 17.3% પાટીદાર, 10.4% ચૌધરી, 17.4% દલિત મતદારો છે. અનુસૂચિત જાતિ માટે આ બેઠક અનામત છે. છેલ્લા 27 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબજો છે. રમણલાલ વોરા, કરસનદાસ સોની જેવા દિગ્ગજો અહીંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. છેલ્લે 1980માં અહીંથી કોંગ્રેસને સફળતા મળી હતી. 1985 અને 1990માં કરસનદાસ સોનીરી જનતા દળમાંથી ચૂંટાયા. 1995 થી 2012 સુધી સતત 6 ચૂંટણી રમણલાલ વોરા જીત્યા. 2017માં ભાજપે સુપરસ્ટાર નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાને ટિકિટ આપી. કોંગ્રેસે મણિભાઈ વાઘેલાને મેદાને ઉતાર્યા. હિતુ કનોડિયાને 98,815 મત મળ્યા, જ્યારે મણિભાઈ વાઘેલાને 84,002 મત મળ્યા. હિતુ કનોડિયાની 14,813 મતથી જીત થઈ. અનેક હિટ ફિલ્મો આપી ચૂકેલા હિતુ કનોડિયાની પિતા અને બાપા બાદ રાજનીતિમાં જીતથી એન્ટ્રી થઈ. ધારાસભ્ય હિતુ કનોડિયાએ 5 વર્ષમાં કેટલા કામ કર્યા એને લઈને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે તેમનો સંપર્ક કર્યો. જો કે વ્યસ્તતાને કારણે તેઓ સમય ન ફાળવી શક્યા. સમયની સાથે અહીં વિકાસના અનેકવિધ કામ દેખાઈ રહ્યા છે, જો કે ટ્રાફિકની સમસ્યા હજુ પણ યથાવત છે. સૌથી મોટો પ્રશ્ન ઈડરિયા ગઢમાં થઈ રહેલી ખનન પ્રવૃત્તિનો છે, જેને લઈને સ્થાનિકોએ અનેક વખત આંદોલન કર્યા, રેલીઓ થઈ, આવેદન પત્રો અપાયા. ફરી ચૂંટણી આવી છે. જ્યારે મતદારોને વિકાસ કામગીરી અંગે પૂછાયું ત્યારે નારાજગી વ્યક્ત કરવાની સાથે સાથે સ્થાનિક ઉમેદવારની માંગ કરાઈ. કોંગ્રેસ પણ આ જ મુદ્દાને મોખરે રાખીને આગળ વધી રહી છે. હકીકતમાં જે કામ થવા જોઈએ એ હજુ પૂરા થયા નથી. ઈડરિયા ગઢનો વિકાસનું કામ છે, રાણી તળાવનું કામ છે, રસ્તાઓનું કામ છે, એ બધા કામ અટકેલા ઘણા સમયથી જોવા મળે છે. અહીંયા વર્ષો જૂની અમારી એક જ માંગ છે. આ એરિયામાં અમારે પાણીનો જૂનો પ્રશ્ન છે. એ નેતાઓ નકશા લઈને આવે છે, કહે છે કે આ મંજૂર થયું છે, થયું છે, પણ એને એ વાતને અમારા પેઢીઓ જતી રહી તો પણ આ પ્રશ્નનો હલ થયો નથી. તો અમારી એક જ માંગ છે કે સ્થાનીય ઉમેદવાર મળે, તે રોજે રોજ અમારી કંઈ કામ હોય તો મુલાકાત થાય. ડુંગરનું ખનન, રિંગ રોડ અને બીજા અનેક ઘણા પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, એમ કોઈ એનો આગળ કામ કરતા નથી. ત્યાં BJP એ બહારથી ધારાસભ્યો લાવી અને મિનિસ્ટરો બી થાય છે, પણ સ્થાનિક કોઈને એમને પડી નથી, એ પોતે પોતાનું ચલાવે છે. એમ કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે ખેડૂતો સિંચાઈના પાણી માટે હજુ પણ હાલાકી વેઠી રહ્યા છે અને તળાવ ભરવાના નામે ખેડૂતો પાસેથી રૂપિયા વસૂલાઈ રહ્યા છે. આ પ્રજા ઉપર એવો બોજ રાખવામાં આવે છે ખેડૂતો ઉપર કે તમે તળાવો ભરાય અને તળાવો એટલા માટે ભરાય છે કે એના નીચાણવાળા વિસ્તારમાં જે નીચેનો નવાણ હોય એ ઉપર આવે અને કૂવામાં પાણી થાય. હવે એમાંથી ખેડૂતો સીધું પાણી લેતા નથી, છતાં પણ 3-3, 4-4 લાખ, 5-5 લાખ રૂપિયા બિલ આ સિંચાઈ તરફથી આ ખેડૂતોને ભરવું પડે છે. એક સામાજિક એમની જવાબદારી છે, રાજકીય જવાબદારી છે કે ભાઈ એમને વિસ્તારની અંદર ફૂલ ટાઈમ આપવો જોઈએ. ગઈ ચૂંટણીમાં મણિભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા, જો કે આ વખતે મણિભાઈએ કેસરી કેસ ધારણ કરી લીધો છે, એટલે ભાજપ સામે પડકારો ખૂબ ઓછા છે. પરંતુ સ્થાનિક ઉમેદવારને લઈને ઉઠી રહેલી માંગ ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. બીજી તરફ કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા શક્ય તમામ પ્રયાસ કરશે. કેમ કે સ્થાનિક ઉમેદવાર એમને જોઈએ છે કે એમના મુદ્દાઓ સમજી શકે, જે એમની સ્થાનિક સમસ્યાઓ છે તે સમજી શકે. એના માટે પ્રજામાં ભારે રોષ છે. દર વખતે બહારથી ઉમેદવાર ઠોકી બેસાડવામાં આવે છે, એટલે સ્થાનિક ઉમેદવાર જ જોઈએ એવો પ્રજાનો આગ્રહ છે. લાંબા સમયથી અહીં ભાજપના ધારાસભ્ય રહ્યા છે. 1990 થી તો અહીં એવો સિલસિલો રહ્યો છે કે જે પક્ષનો ધારાસભ્ય બને એની ગાંધીનગરમાં સરકાર બને છે. એવામાં આ વખતે કયો પક્ષ બાજી મારશે એ જોવું રહ્યું. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઈડર.